કોરોનાની મહામારી વચ્ચે દરેક તહેવાર સાદાઈથી ઉજવાઈ રહ્યા છે ત્યારે આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતીની પણ સાદાઈથી ઉજવણી કરાઈ હતી જેમાં ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કર્યા બાદ રંગ ઉપવન ખાતે પુસ્તક વિમોચનનું આયોજન કરાયું હતું જેમાં મેયર સહિત ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 2 ઓક્ટોબરે જન્મ જયંતીની સુરત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ છે હાલ કોરોનાની મહામારી સમગ્ર દેશમાં છે જેને લઈને તકેદારીના ભાગરૂપે મનપા દ્વારા ચોક બજાર ગાંધીબાગ ખાતે ગાંધીજીની પ્રતિમા ખાતે જાહેર કાર્યક્રમ ન રાખી માત્ર પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહવંદના કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ રંગ ઉપવન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂર્યપુરની ગાંધી સ્મરણ યાત્રા સ્મૃતિગ્રંથનું વિમોચન કર્યું હતું 2000 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું આ વિમોચન કાર્યક્રમમાં સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલ સાંસદ દર્શનાબેન જરદોશ સહિતના ધારાસભ્યો કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ખૂબ એક વિશિષ્ટ દિવસ છે આખા દેશમાં 3 દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખાય છે આ 3 દિવસ જે રાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખાય છે એ દિવસ આજનો એક છે એટલે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજી જે વિશ્વને પ્રેરણા પૂરું પાડ્યા છે જે વિશ્વને એક પ્રકાશના જ્યોતિ જેવું પ્રકાશ આપ્યું છે આખા વિશ્વને એમનો જ્યારે આજે પાવન દિવસ છે ત્યારે પહેલી બાબત એ છે કે બધા શહેરીજનોને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આજના દિવસે આજે આપણે આપીએ છીએ આજના દિવસ ખાસ એટલા માટે પણ અગત્યનું છે કારણ કે માનનીય વડાપ્રધાનશ્રીએ પૂજ્ય ગાંધીજીના સ્મરણાર્થે 150 વર્ષને આખા વિશ્વમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે 150 વર્ષનું ઉજવણી છે એ આખા વિશ્વમાં ચાલ્યું એટલે એ ઉજવણી આખા વિશ્વમાં અદ્વિતીય છે અને તમામ શહેરો તમામ ગામો તમામ રાજ્યો અને આખા દેશ અને આખા વિશ્વમાં ઉજવણી કરવાના જે કાર્યક્રમ હતા એ કાર્યક્રમ આખો વર્ષ ચાલ્યું એટલે ખાસ કરીને માનનીય વડાપ્રધાનશ્રીના આ એક વિઝનને આપણે ખૂબ ખૂબ સલામ કરીએ છીએ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની આજે જન્મજયંતિ છે તે નિમિત્તે પ્રતિવર્ષની જેમ ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરીને એ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો એની સાથે સાથે વિશેષતઃ આ વર્ષે પૂજ્ય ગાંધીજી સુરતમાં જેટલી વાર આવ્યા હતા એ બધી મુલાકાતોની વિગતો અને તસવીરો સાથેની એક પુસ્તિકાનું અનાવરણ પણ કરવામાં આવનાર છે સાથે સાથે સફાઈના અને અન્ય કાર્યક્રમો જે ગાંધીજીને ખૂબ પ્રિય હતી તેવી સફાઈ વિશે વધુને વધુ અસરકારક જાગૃતિ લોકોમાં આવે એ પ્રકારના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને લઈને અનેક સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં પણ તેમને વંદન કરવામાં કાર્યક્રમ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ સુરત